गुड मॉर्निंग विद्यार्थी मित्रों, बालगोकुलम शैक्षणिक संकुल में आप सबनु स्वागत है। विद्यार्थी मित्रों, आज तो बुधवार है, तो आज आप अंग्रेजी विषय सीखवानो छे ने? हाँ, तो चलो जान्युआरी महीना की बुक में पेज नंबर 44 काढ़ो। आप अत्यार सुधी क्या सुधी सीखिया छे? टी फोर टाइगर सुधी सीखी गया ने? हाँ, टी फोर टाइगर, टी फोर टाई, एवं बधुं सीख्या ने। हवे टी फोर टाइगर पछी शुं आवे? यू फोर अम्ब्रेला। यू फोर अम्ब्रेला, अम्ब्रेला एटले छत्री। वरसाद पड़े त्यारे तमे छत्री लईने जाओ छो ने, तो आ छत्री ने इंग्लिश में अम्ब्रेला कहेवाय। तो अम्ब्रेला नो अल्फाबेट थाय यू, बराबर। साथे साथे तमे जे स्कूले आओ त्यारे यूनिफॉर्म पहेरो छो ने, तो यूनिफॉर्म नो पण यूज थाय। यूनिफॉर्म एटले के गणवेश, गुजराती में गणवेश कहवाय, अंग्रेजी में यूनिफॉर्म कहवाय। तो आ रीते यूनिफॉर्म नो पण यू थाय, छत्री एटले के अम्ब्रेला नो पण यू थाय। तो पहला आपणे अहींया जे मोटो यू आपेलो छे एने आपणे घूटवानो छे, अने साथे साथे बोलतुं पण जवानुं छे। यू फोर अम्ब्रेला, अम्ब्रेला एटले छत्री। पछी अहींया यू फोर यूनिफॉर्म, यूनिफॉर्म एटले गणवेश। आ रीते आपणे बोलतुं જવાનું, અને બંને યુને તમારે 10 વાર ઘૂંટવાના છે। કેટલી વાર? 10 વાર, એટલે તમને સરસ રીતે લખતા આવડી જાય। એ થઈ જાય ત્યાર પછી જુઓ, અહીંયા તમને જે નાના નાના બોક્સ આપેલા છે એમાં આપેલા યુ છે, અને આપણે પહેલાં ઘૂંટવાના છે, એક એક વાર જ ઘૂંટવાના છે, પણ સાથે બોલતું જવાનું। यू फोर अम्ब्रेला, अम्ब्रेला एटले छत्री। यू फोर यूनिफॉर्म, यूनिफॉर्म एटले गणवेश। यू फोर अम्ब्रेला, अम्ब्रेला एटले छत्री। आवी रीते तमारे बोलतुं जवानुं, अने आ बधा यू जे घूंटवाना आपेला छे अहींया अहींया पछी आ पेज उपर, ए बधा यूने आपणे ઘૂંટી દેવાના સરસ રીતે। ત્યાર પછી જે અહીંયા સાવ નાના ખાલી બોક્સ આપેલા છે, જો અહીંયા આ બધા બોક્સમાં આપણે યુ ફોર અમ્બ્રેલા જાતે લખવાનું છે, એ પણ સરસ અક્ષરે જુઓ। અહીંયા હું લખું છું, એ તમારે જોવાનું છે કે કઈ લાઇનથી શરૂ થાય અને કઈ લાઇન સુધી પહોંચે છે। જો આ રેડ કલરની લાઇન આપેલી છે, ત્યાંથી યુ ફોર અમ્બ્રેલા શરૂ થશે, પછી આ બીજી ગ્રીન લીટી છે ત્યાં સુધી જઈને વળી પાછું આમ ઉપર, આવી રીતે યુ ફોર અમ્બ્રેલા કરવાનું। જો હું અહીંયા થોડા કરીને બતાવું છું, તમારે જોવાના છે, અને સાથે સાથે બોલવાનું તો છે જ કે યુ ફોર અમ્બ્રેલા, અમ્બ્રેલા એટલે છત્રી, અને યુ ફોર યુનિફોર્મ, યુનિફોર્મ એટલે ગણવેશ। આવી રીતે યુ ફોર અમ્બ્રેલા આ બધા જ ખાલી બોક્સમાં તમારે લખવાના છે સરસ અક્ષરે, અને સાથે સાથે બોલતું જવાનું અહીંયા પણ લખવાના છે। એટલે આ બંને પેજમાં તમારે યુ ફોર અમ્બ્રેલા પહેલાં ઘૂંટવાના, પહેલાં અહીંયા 10 વખત ઘૂંટવાનો, પછી અહીંયા એક એક વખત બધાને ઘૂંટવાના, અને ખાલી બોક્સમાં એક એક વખત સરસ અક્ષરે લખવાના, બરાબર। એટલે યુ ફોર અમ્બ્રેલા અને યુ ફોર યુનિફોર્મ યાદ રહી જાય, બરાબર। ત્યાર પછી પાછળ પેજ ફેરવો, તો આપણે નંબર્સ આપેલા છે। નંબર્સ આપણે અત્યાર સુધી 1, 5, 15 સુધી ગયા મહિને શીખ્યા હતા ને, તો હવે 1, 5, 15 પછી શું આવે? 1, 6, 16। જો અહીંયા સ્ટ્રોબેરીઝ આપી છે, આપણે એને કાઉન્ટ કરીએ છીએ। જો આપણે અંગ્રેજી હોય ત્યારે ગણવું છે એમ ન કહેવાય, કાઉન્ટ કરવું છે એમ કહેવાય, અને ગણીએ તો આપણે 1, 2, 3, 4 એમ ગણીએ છીએ, પણ જ્યારે ઇંગ્લિશમાં કાઉન્ટ કરીએ ત્યારે 1, 2, 3, 4 એવી રીતે કરવાનું, બરાબર। ચાલો બધા મારી સાથે કાઉન્ટ કરજો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. તો કેટલી સ્ટ્રોબેરીઝ થઈ? હા, 1, 6, 16, બરાબર। તો એવી રીતે આપણે અહીંયા આ પેજમાં 1, 6, 16 આપેલા છે, તો એને પહેલાં આપણે ઘૂંટવાના છે, અને સાથે સાથે બોલતું પણ જવાનું કે 1, 6, 16, 16 એટલે 16, 1, 6, 16, 16 એટલે 16, 1, 6, 16, 16 એટલે 16,
16 એટલે 16. આવી રીતે તમારે સરસ રીતે બોલતું જવાનું અને આને બધાને ઘૂંટતું જવાનું. જો મેં આટલા ઘૂંટીને બતાવ્યા, તમારે લોકોને પણ આ બધા જને ઘૂંટવાના છે. અને ઘૂંટાઈ જાય પછી અહીંયા સરસ અક્ષરે ખાલી બોક્સ આપેલા છે એમાં લખવાનું છે. જુઓ, હું અહીંયા લખીને બતાવું છું કઈ લાઇનથી કઈ લાઇન સુધી કયો વળાંક આવે છે એ બધું તમારે જોવાનું છે. અને સાથે સાથે બોલતા પણ જજો. જો આ 1 આવી રીતે અહીંયા લખવાનું આવશે અને 6 છે તે અહીંયાથી આમ આટલો મોટો રાઉન્ડ કરવાનો અને જે વચ્ચે મીંડું આવે છે એ આ ગ્રીન લાઇનમાં જ આવી જાય, બરાબર. બીજે ક્યાંય આડું અવડું ન જાય અને આના જેટલું જ થવું જોઈએ, બરાબર છે. તો આ જ રીતે આપણે 16 એટલે 16, 16 એટલે 16, 16 એટલે 16 આવી રીતે આપણે બોલતું જવાનું અને લખતું જવાનું. આ બધા ખાલી બોક્સને ભરી દેવાનું. પણ જો આવા જ અક્ષર થવા જોઈએ, બરાબર. ઘૂંટશો એટલે તમને તરત જ આવી રીતે લખતા ફાવી જશે. ત્યારબાદ જુઓ બાજુના પેજ પર 16 પછી શું આવે, 17 આવે ને. તો જુઓ અહીંયા આપણને લેમન આપેલા છે, લેમન એટલે લીંબુ, બરાબર. તો લેમનને કાઉન્ટ કરીશું આપણે. ચાલો બધા કરજો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 17, બરાબર. તો આ લેમન કેટલા થયા, 17. તો આ 17 છે એને આપણે પહેલાં ઘૂંટવાના છે. આ જેમ 16 ઘૂંટ્યા ને એવી રીતે. તો બધા બોલતા પણ જજો સાથે, 17 એટલે 17, 17 એટલે 17, 17 એટલે 17. આવી રીતે તમારે સરસ રીતે બોલતું જવાનું ને ઘૂંટતું જવાનું, આ બધાને ઘૂંટવાના. ત્યાર પછી નાના નાના ખાલી બોક્સ છે એમાં જાતે લખવાના, પણ સરસ અક્ષરે આ જ રીતે, બરાબર. જો અહીંયા હું લખું છું તમે જોજો અને બોલતા જજો, 17 એટલે 17, 17 એટલે 17. આવી રીતે બોલતું જવાનું અને લખતું જવાનું, આ બધા જ બોક્સને ભરી દેવાના. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું શીખ્યા, કયો લેટર શીખ્યા, લેટર યુ. યુ ફોર અમ્બ્રેલા એટલે છત્રી અને યુ ફોર યુનિફોર્મ એટલે ગણવેશ. એને આપણે અહીંયા 10 વાર ઘૂંટવાનો છે તમારી જાન્યુઆરી મહિનાની બુકમાં. પછી અહીંયા એક એક વખત ઘૂંટવાનું બધાને, પછી અહીંયા જાતે લખવાના. એવી રીતે આ બંને પેજ આ યુ ફોર યુનિફોર્મના પૂરા કરવાના છે. અને ત્યારબાદ એના પછીના બંને પેજ એમાં નંબર્સ આપેલા છે, 16 અને 17, એને પણ અહીંયા ઘૂંટવાના અને સરસ અક્ષરે બોલતું જવાનું અને લખતું જવાનું. કરશો ને બધાએ? સારું, ચાલો ત્યારે આવજો.